નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર સ્વાગત છે કિંગ્સ ઇલેવન પંજાબ ને ઓગણ સિત્તેર રન હરાવ્યું છે અને આ જીત સાથે પોઈન્ટ ટેબલ પર હૈદરાબાદ ત્રીજા સ્થાને પહોંચી ચુક્યું છે ત્યારે આ મેચના અનેક સારા અને નબળા પાસાઓ પર આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું પરંતુ એ પેલા નજર કરીશું આજના પોઈન્ટ ટેબલ પર જે રીતના દર્શક મિત્રો આપ પોઈન્ટ ટેબલ જોઈ રહ્યા છો આપની સ્ક્રીન પર તો પ્રથમ આવે છે દિલ્હી કેપિટલ્સ પાંચ મેચો રમ્યું છે ચાર મેચ જીત્યું છે અને એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે બીજા નંબરે આવે છે બેંગલુરુ પાંચ મેચ રમ્યું છે ત્રણ મેચ જીત્યું છે સામે બે મેચ હાર્યું છે મુંબઈ ઇન્ડિયન્સની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સ છ મેચ રમ્યું છે અત્યાર સુધી ચાર મેચ જીત્યું છે અને બે મેચમાં હારનો સામનો કર્યો છે ચેન્નાઈ સુપર કિંગ્સની વાત કરવામાં આવે તો છ મેચ રમ્યું છે એમાં બે મેચ જીત્યું છે અને ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે સાથે જો રાજસ્થાન રોયલ્સની વાત કરવામાં આવે તો પાંચ મેચ રમ્યું છે જેમાં બે મેચમાં જીત હાસિલ કરી છે અને સામે બે ત્રણ મેચ હાર્યું છે પંજાબ કિંગ્સ ઇલેવનની વાત કરવામાં આવે તો છ મેચમાં રમેલું છે અને એક જ મેચ જીત્યું છે અને સામે પાંચ મેચ હાર્યું છે કોલકાતા નાઇટ રાઈડર્સની વાત કરીએ તો પાંચ મેચ રમ્યું છે એમાં ત્રણ મેચમાં જીત હાસિલ કરી છે અને બે મેચમાં હારનો સામનો કર્યો છે સાથે જ હૈદરાબાદની વાત કરવામાં આવે તો મેચ મેચ રમ્યું છે છે હૈદરાબાદ અને અને જીત્યું મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે સ્કોર દર્શક મિત્રો આપણે સવાલ જવાબનો મારો શરૂ કરીએ આપણા વિશેષજ્ઞ પાસે એ પહેલા આપણે એમના વિશે થોડી માહિતી મેળવી રહી આજે આપણી સાથે જે ઉપસ્થિત છે વિશ્વજીતસિંહ રાઠોડ બે હજાર અઢાર જુનિયન ચેમ્પિયનશીપ ટ્રોફી જે હૈદરાબાદમાં રમાઈ હતી તેમાં ગુજરાતની ટીમને રિપ્રેઝેન્ટેટ રિપ્રેઝેન્ટ કરી હતી ત્યારબાદ સીબીસીએ અને ક્રિક હિરોઝ નામની જે એપ્લિકેશન છે જે વર્લ્ડ નંબર વન એપ્લિકેશન છે એમાં ક્રિકેટ સ્કોરની જે એપ છે તેમાં ફર્સ્ટ સ્કોરર રહ્યા છે અને પ્રોફેશનલ રીતે ટેનિસ બોક્સ બોલ ક્રિકેટર પણ છે અને ખૂબ જ ઉમદા માહિતી આજે આપણી સાથે શેર કરવા છે ક્રિકેટ જગત વિશેની તો આજે જે જે એમની યુવાન યુવાન વય છે પણ સિદ્ધિઓ હાંસલ કરી છે ખૂબ જ બિરદાવવા લાયક છે તો વિશ્વજીતજી આપણે શરૂ કરીશું આજના સવાલ નંબર એકથી તો આઈપીએલની તેરમી સિઝનની બાવીસમી મેચમાં સનરાઈઝ હૈદરાબાદે કિંગ્સ ઇલેવન પંજાબને ને ઓગણ સિત્તેર રને હરાવ્યું છે અને પંજાબ સામે હૈદરાબાદની આ સૌથી મોટી જીત છે શું કહેશો આવી છે જી હા હરેશભાઈ બિલકુલ હૈદરાબાદની આ પંજાબ સામેની સૌથી મોટી જીત છે તેનું મહત્વનું કારણ જે છે તેમની ઓપનિંગ બેટ્સમેન જે વોર્નર અને બેરિસ્ટો જે એમણે તેમની પ્રથમ જેમણે હંડ્રેડ રનની પાર્ટનરશીપ જે પાંચ ચોથી એમની પાર્ટનરશીપ કરી સો રનથી વધારે પાર્ટનરશીપ તેના કારણે હૈદરાબાદ પચાસ ટકા મેચમાં પંજાબ કરતા પહેલાથી જ આગળ થઈ ગયું અને તેમાં પંજાબમાં હારવાનું તેનું મુખ્ય કારણ થોડી લોકેશ રાવુલની કેપ્ટનશીપમાં અનિશ્ચિતતા હતી કારણ કે લોકેશ રાહુલ અત્યારે નવો કેપ્ટન છે તેને ઘણું બધું શીખવાની જરૂર છે બે ઇંગ્લિશ બેટ્સમેનો સામે તેમણે શરૂઆતમાં પેસ બોલરોને ઇન્ટ્રોડ્યુસ કર્યા પરંતુ જે તેમણે મુજીબને પ્લેઈંગ ઇલેવનમાં સ્થાન આપ્યું હતું તે મુજીબ એ વર્લ્ડ ક્લાસ લેવલનો બોલર છે અને તે પહેલેથી સર્કલમાં કે પાવર પ્લેમાં બોલિંગ નાખતો આવ્યો છે તો તેના સૌથી મોડા થોડું પાંચ પાંચમી ઓવરમાં તેને રિપ્રેઝેન્ટ કર્યો અને પરંતુ તેને પહેલી કે ત્રીજી ઓવર આપવા જોઈતી હતી કારણ કે એ વખતે જે નવા બેટ્સમેનો જે ઓપનિંગ બેટ્સમેનો હોય છે તેમની આઈ સેટ હોતી નથી અને સ્પિનરો સામે આપણે જોયું છે કે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ બેટ્સમેનો થોડા નબળા પુરવાર થાય તો ખાસ કરીને વિશ્વજીતભાઈ એક વાત તો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ટીમ મેનેજમેન્ટની અંદર આયોજનની કમી હતી જેના લીધે પંજાબ નાલેશી ભરી હાર પામ્યું છે બીજી વાત આપણને ખાસ એક જણાવી દો વિશ્વજીતસિંહ કે નિકોલસન પૂરને શાનદાર બેટિંગ કરતા સત્તર બોલમાં પોતાના આઈપીએલ કરિયરની મેડન ફિફ્ટી ફટકારી હતી યસ ઓફકોર્સ શું કહેશો આ પ્લેયર વિશે ઇઝ અ નંબર વન બેટ્સમેન ઓફ ધ વેસ્ટ ઇન્ડિઝ તેની પાસે જે હિટિંગ કેપેસિટી છે સુપર છે તે દુનિયાની બધી જ ટી ટ્વેન્ટી લેગોમાં રમી ચૂકેલો છે અને તેના કારણે તેનો જે કોન્ફિડન્સ છે હાઈ લેવલ ઉપર છે અને પંજાબની ટીમનો સૌથી વધુ બેનિફિટ તે વનડાઉનમાં જે એને પહેલા વનદીપ સિંગ કરુણ નાયર એવા એક્સપિરિયન્ટ કર્યા પણ ત્યારબાદ તેના સળંગ વનડાઉનમાં ઉતારવા માંડ્યા તેના કારણે પંજાબની ટીમને થોડો બેનિફિટ મળ્યો તેના કારણે દર્શક મિત્રો આપણે એ પણ જણાવી દઉં કે ચાલુ સિઝનની નિકોલસ પુરનની આ ફાસ્ટેસ્ટ ફિફ્ટી છે સૌથી ફાસ્ટેસ્ટ ફિફ્ટી કરી હોય તો નિકોલસ પુરાને છે અગાઉ રાજસ્થાન રોયલ્સના સંજુ સેમસને આ સિઝનમાં ઓગણીસ બોલમાં ચેન્નઈ સામે ફિફ્ટી ફટકારી હતી પુરાને સાડત્રીસ બોલની ઇલિંગમાં દરમિયાન પાંચ ફોર અને સાત છક્કાની મદદથી સત્યોતેર રન ફટકાર્યા હતા અને તે રશીદ ખાનની બોલિંગમાં બેકવર્ડ પોઈન્ટ પર નટરાજનના હાથે કેચ થયો હતો નટરાજનનો જે કેચ હતો એ કહેવાય છે કે એક ટર્નિંગ પોઈન્ટ સમાન હતો શું કહેશો આ વિશે નટરાજને જે કેચ કર્યો સળંગ એક ટર્નિંગ પોઈન્ટ હતો તેના કારણે હૈદરાબાદ આખી મેચમાં પાછો આવ્યો હતો ખાસ કરીને જો હૈદરાબાદની વાત કરીએ તો હૈદરાબાદે બસોને બે રનનો ટાર્ગેટ આપ્યો હતો પંજાબને સનરાજ હૈદરાબાદે કિંગ ઇલેવન પંજાબ સામે દુબઈ ખાતે વીસ ઓવરમાં છ વિકેટે બસોને એક રન કર્યા હતા અને ખાસ તો એમાં જો વાત કરવામાં આવે ઓપનર્સ ડેવિડ વોર્નર અને જોની બેરિસ્ટોએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી આ બંને બેસ્ટમેન વિશે આપનું મંતવ્ય શું છે મેં અગાઉ કીધું એમ એ બંને પોતપોતાના દેશના પ્રતિનિધિત્વ કરે છે ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાના નંબર વન બેટ્સમેન છે અને સુપર બેમણે ઓપનિંગ પાર્ટનરશીપ છેલ્લા બે હજાર ઓગણીસથી આપણે જોઈએ જોતા આવીએ છીએ ત્યારથી તેઓ હૈદરાબાદ માટે સો રન સો પ્લસ રનની ચોથી વખત ભા ભાગીદારી કરી ચૂક્યા છે તેના કારણે તેઓ હૈદરાબાદને સારો સ્ટાર્ટ આપવામાં સફળ રહ્યા છે દર્શક મિત્રો આપ આપને આમ એ પણ જણાવી દઉં કે ઓપનર્સ ડેવિડ વોર્નર અને જોની બેરિસ્ટોની બેરિસ્ટોએ ટીમને શાનદાર શરૂઆત અપાવતા પ્રથમ વિકેટ માટે પંદર પોઈન્ટ એક ઓવરમાં એકસો સાઠ રનની ઓપનિંગ પાર્ટનરશીપ કરી હતી બેરિસ્ટો ફક્ત ત્રણ રન માટે સદી ચૂક્યો હતો જ્યારે વોર્નરે બાવન રન ફટકાર્યા હતા પંજાબ માટે રવિ બિશ્નોએ જેને ત્રણ વિકેટ લીધી હતી અમરદીપ સિંહે બે વિકેટ અને મોહમ્મદ શમીએ એક વિકેટ લીધી હતી કહેવાય છે કે પલડું તો પંજાબનું પણ થોડું ઘણું ભારે હતું બે બોલરોનું તો આ વિશે આપ શું કહેશો તમે જોયું હશે કે સીએસકે અને પંજાબની મેચમાં પણ પંજાબના જે બોલરો હતા ત્યારે એકસો એક્યાસી રનનો ટાર્ગેટ હતો ચેન્નાઈ સુપર કિંગ પાસે પણ પંજાબના બોલરો એક બી વિકેટ લેવામાં સફળ રહ્યા ન હતા તેથી આપણે જોઈએ તો આમ પંજાબ પાસે પેસ બોલિંગ છે સારી પેસ બોલિંગ છે પણ તેને એક્ઝિક્યુટ જે પ્લાન કરવાના હોય એ તેઓ કરી શકતા નથી તેના કારણે તેઓ વિકેટ લેવામાં સફળ થતા નથી પરંતુ જો યોગ્ય પ્લેઇંગ ઇલેવન સેટ કરીને પંજાબ જો તેની રણનીતિ ઘડે તો ચોક્કસ તે આગળ ટુર્નામેન્ટમાં જઈ શકે છે ખૂબ સરસ માહિતી આપને મળી રહી છે પાસેથી વાત એ પણ કરીશ કે બેરિસ્ટો ફક્ત રન માટે સદી ચૂક્યો હતો શું કે એક આક્રમક બેટિંગ કરવાના મૂડમાં હતો કે પછી કોઈ અલગ કારણ હતું આમાં જોવા જઈએ તો આપણે પહેલેથી જ જોતા એ સચિન તેંડુલકર જે ભગવાન ક્રિકેટનો ભગવાન કહેવાય છે સૌથી વગારે સૌથી વધારે વખત તેઓ નર્વસ નાઇન્ટીમાં આઉટ થયા છે આ ક્રિકેટનું એક તમે માઇનસ પોઈન્ટ કહો ગમે તે કહો પણ પરંતુ આ બેરી સ્ટોને એવું જ થયું નાઇન નવા નર્વસ નાઇન્ટીનમાં હતો અને આઈપીએલમાં સેન્ચુરી કરવાનો મોકો કોઈ બેટ્સમેન છોડે એવું એના દિલમાં હોતું નથી પરંતુ તે એક સારા બોલમાં આઉટ થઈ ગયો દર્શક મિત્રો આપણે એ પણ બતાવી દઉં કે ડેવિડ વોર્નર રવિ બિસ્નોયની બોલિંગમાં લોગન પર ગ્લેન મેક્સ વેલના હાથે કેચ આઉટ થયો હતો તેણે ચાલીસ બોરમાં પાંચ ચોક્કા અને એક સિક્સની મદદથી બાવન રન કર્યા હતા સાથે જ આ વોર્નર લી લીગની વોર્નરની લીગમાં

વિશ્વજીતજી ખાસ વાત કરીએ તો બેરિસ્ટો વોર્નર કરતાં પણ વધુ આક્રમક બેટિંગ કરતાં પંચાવન બોલમાં સાત ફોર અને સિક્સ છ સિક્સની મદદથી સત્તાણું રન કર્યા હતા અને તે બિશ્નોઈની બોલિંગમાં એલ હતો પરંતુ અમ્પાયરે નોટ આવતા પંજાબે રિવ્યૂ લીધો હતો અને પછી એને પેવિલિયન ભેગો કર્યો હતો જો કદાચ દર્શક મિત્રો પણ અમારા જે શ્રોતાઓ છે એ પણ જણાવી રહ્યા છે કે કદાચ જો આ ક્રિકેટર હજી પણ ગ્રાઉન્ડ ઉપર ઊભો હોત તો હૈદરાબાદની અલગ જ સ્કોર સામે આવ્યો હોત સો ટકા સો ટકા કહી શકાય પરંતુ અમ્પાયરની થોડી ચૂક થઈ અને પરંતુ આ ડીઆરએસ રિવ્યૂ સિસ્ટમના કારણે બિશ્નોઈએ કેહુલ સાથે વાત કરીને થર્ડ અમ્પાયર રિવ્યૂ સિસ્ટમ માંગ્યો અને તેમાં સીધું લેગ સ્ટમ્પ હિટ થતું હતું તેના કારણે તેમને બેરિસ્ટોની વિકેટ મળી જાવ પરંતુ બેરિસ્ટો વિકેટ જો ના મળી હોત તો આ સ્કોર બસો ત્રીસથી બસો ચાલીસ સુધી જઈ શક્યો હોત જે પંજાબ માટે ચેસ કરવો ખૂબ જ મુશ્કેલ ખાસ કરીને વિશ્વજીત એ પણ આપણે વાત કરીએ કે વોર્નર આઈપીએલ માં પચાસ વખત પચાસ થી વધુ સ્કોર કરનાર પ્રથમ બેસ્ટ બેન બન્યો છે સો ટકા વોર્નર જે પચાસ રન જે એની હિટિંગ પાવર છે જે પાવર પ્લે માં જે રન બનાવે છે એક વખત જો વોર્નર સર્કલ માં પાવર પ્લે માં છ ઓવર ટકી ગયો તો તે સીધો બાર તેર ઓવર સુધી પોતાની ટીમ ને લઈ જાય છે જેના કારણે તે કન્ટિન્યુઅસ સ્કોર બનાવવામાં સફળ રહે છે દર્શક મિત્રો અમે તમને એ પણ જણાવી દઈએ કે વોર્નરની સાથે પચાસથી વધુનો વધુનો સ્કોર કરનાર આવા બેસ્ટમેનોમાં સૌથી વધુ વખત પચાસ પ્લસ પચાસ પ્લસ રન કરનાર બેસ્ટમેનોમાં પેતાલીસ વખત વિરાટ કોહલી બીજા સ્થાને જ્યારે ઓગણચાલીસ વખત પચાસ પ્લસના સ્કોર સાથે રોહિત શર્મા અને સુરેશ રૈના સંયુક્તપણે ત્રીજા સ્થાને છે હવે આપો છઠ્ઠો પ્રશ્ન તમને એ પૂછું છું કે જીવનદાન

આ પાવર પ્લેમાં હૈદરાબાદનો સૌથી મોટો સ્કોર છે એમ કહેવાય છે અને આ સાથે જ બંનેની જોડીએ સોળ ઇનિંગ્સમાં એક હજાર રનની પાર્ટનરશીપ પૂરી કરી છે અને બંને ચાર સેન્ચુરી અને પાંચ ફિફ્ટીની પાર્ટનરશીપ કરી છે શું કહેશો આ બંને બેટ્સમેનો વિશે સો આ પહેલાં પણ વોર્નર અને ધવન જ્યારથી બે હજાર અઢારથી જ્યારે વોર્નર સનરાઈઝર હૈદરાબાદ સાથે જોડાયો ત્યારે વોર્નર અને ધવન એ પાંચ સેન્ચુરીઓ સળંગ જવાબદારી પાર્ટનરશીપમાં એમણે કરી હતી ત્યારબાદ બોરિસ્ટો બેરિસ્ટો સંરાજેસ હૈદરાબાદ સાથે જોડાયા ત્યારબાદ તેમણે વોર્નર સાથે મળીને ચાર કન્ટિન્યુઅસ પાર્ટનરશિપ સોરનની ભાગીદારી કરી જે આપણે તેમની વોર્નર સાથેની સમય સૂચકતાનો આભાસ ધરાવે છે ખાસ કરીને વિશ્વજીતજી વાત કરીએ તો પંજાબ માટે હવે બાકીની મેચ તો પાણીપતના યુદ્ધ સમાન છે શું કહેશો આના વિશે સો ટકા આપણે જોવા જઈએ તો પંજાબ તેની મોસ્ટ ઓફલી બધી જ મેચ ક્લોઝ ડિસ્ટન્સથી હાર્યું છે એવું નથી કે તે આમ શરમજનક રીતે આવ્યું છે ગરીબકાલની મેચ ખાલી સારી હોય તો થોડો ડિસ્ટન્સ થોડો વધારે હતો બાકી તેની બધી જ મેચ ક્લોઝ ડિસ્ટન્સથી એક તો સુપર ઓવરમાં તેનો નિર્ણય ગયો હતો પરંતુ હવે પંજાબની પાસે આઠ મેચો છે તેમાંથી તેને સાત કમ્પલસરી જીતી જ પડશે પ્લે ઓફમાં એમને સ્થાન આપાવું હોય વિશેશી ખાસ અમારા દર્શક પવિત્ર પણ આપની પાસે તે એ પણ જાણવા માગે છે કોઈ પંજાબમાં ક્યાં એક ધારો કે વળાંક આવ્યો હતો કે બેટિંગ લાઈનઅપ એની ખરાબ હતી કે બોલિંગ લાઈનઅપ ખરાબ હતી કે ફિલ્ડિંગ ખરાબ હતી તમે આ ભરેશભાઈ જોઈએ તો આપણે એમ જોઈએ તો પંજાબનો જે મિડલ ઓર્ડર છે અત્યાર સુધી રન બનાવવામાં નિષ્ફળ રહ્યું છે સૌથી વધારે મોટો એમનો ફટકો મેક્સવેલ તરફથી પડ્યો છે મેક્સવેલ એટલો એની ઓસ્ટ્રેલિયાની લીગમાં જે રમતો હતો ત્યારે સેન્ચુરી મારીને આવ્યો હતો અને આઈપીએલમાં તેનું પ્રદર્શન ખૂબ જ ખરાબ છે તમે જુઓ તો નંબર વન ટીમ મુંબઈ ઇન્ડિયન્સ દિલ્હી કેપિટલ્સ આ બધાનું મિડલ ઓર્ડર જે છે એકદમ મજબૂત છે અને રન બનાવી રહ્યું છે તેના કારણે તેઓ આગળ છે તેના તેથી જ પંજાબની ટીમને જો યોગ્ય મિડલ ઓર્ડર મળે તે સપોર્ટ કરે અને તેઓ રન બનાવે તો પંજાબની ટીમ આગળ આવી શકે ખાસ કરીને વિશ્વજીતસિંહ દર્શકો એ પણ જાણવા માગશે કે આપના મત પ્રમાણે શું ફેરફારો ટીમમાં થવા જોઈએ તો કઈ રીતના થવા જોઈએ એ ફેરફાર પણ આપણે અમે જણાવો અને કેલ રાહુલે કોચ અનિલ કુંબલે સાથે વાતચીત કરીને યોગ્ય કે જો એના બેન્ચ ઉપર વર્લ્ડ નંબર વન હિટર કિસ ગેઇલ જે હજુ બી બેન્ચ ઉપર છે તેને એક બી મેચ રમવાનો મોકો મળ્યો નથી હવે મેક્સવેલ સતત તે ફ્લોપ જઈ રહ્યો છે તો તેમને કે રાહુલ કાં તો મયંક અગ્રવાલ જે બંને ઓપનિંગ કરે છે તેમાંથી કોઈ બી એક જણ વન ડાઉન કાં તો સેકન્ડ ડાઉન આવી જાય અને ક્રિસ ગેલનો ઓપનિંગનો ચાન્સ આપે તો તેમની ટીમ વધારે મજબૂત થાય એવું મને લાગી રહ્યું છે દર્શક મિત્રો ખૂબ જ સરસ માહિતી આપણને આપી રહ્યા છે હાલ વિશ્વજીત સિંહ રાઠોડ જે આપણી સાથે જોડાઈ ચુક્યા છે અને ખૂબ જ સારી એવી માહિતી આપણી પાસે આપણે એમની પાસેથી પ્રાપ્ત પણ કરી રહ્યા છે તો દર્શક મિત્રો હાલ સમય છે એક વિરામનો વિરામ બાદ ફરી હાજર થઈશું દર્શક મિત્રો વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું લાઈવ ગુજરાત ન્યૂઝના વિશેષ કાર્યક્રમ આઈપીએલ ટ્વેન્ટી ટ્વેન્ટીમાં અને આજે આપણી સાથે જોડાઈ ચુક્યા છે એ એક ઉમદા સ્કોરર છે યુવા વયના સ્કોરર છે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વિશ્વજીતસિંહ રાઠોડ વિશ્વજીતસિંહ ફરી એકવાર લાઈવ ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ પ્રોગ્રામ આઈપીએલ ટ્વેન્ટી ટ્વેન્ટીમાં આપણું સ્વાગત છે ખૂબ જ સારી એવી માહિતી આપણને આપી રહ્યા છે ક્રિકેટ જગત વિશેની ગઈકાલની મેચ વિશેની સાથે આજની જે પણ મેચ રમાવાની છે એની પણ આપણે એમની પાસેથી વિશેષ માહિતી લઈશું કારણ કે ક્રિકેટના ખૂબ જ એક્સપર્ટ અને નિષ્ણાંત છે વિશ્વજીતસિંહ હરિ એકવાર સવાલ ઉપર તો મેચમાં હારનો સામનો કર્યા બાદ હવે લોકેશ અને રાહુલની ટીમ માટે અહીંથી પ્લે ઓફની મેચમાં જીવંત રહેવું અત્યંત અઘરું રહેશે હા જી હરેશભાઈ અગાઉ મેં કહ્યું એમ કે હવે પ્લેઈંગ ઇલેવન તેમને એવી સિલેક્ટ કરવી પડશે કે જે તેમની આઠે આઠ મેચ સળંગ રમે અને કન્ટિન્યુઅસ બેટિંગ ઓર્ડર એ પ્રમાણે તમે એમને આપો મુજીબનો યોગ્ય સમય એમનો ઉપયોગ કરવો પડશે જ્યાં અનિલ કુંબલે અને રાકેલ રાહુલે બેસીને

મયંક અગરવાલ અને લોકેશ રાહુલ બંને ખૂબ જ સારા ટચમાં છે તમે જોવો તો તે લીડિંગ રન રાહુલ છે નંબર પર છે બીજા મયંક પણ જે મિડલ ઓર્ડર છે તે રન બનાવવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યું છે ગઈકાલની મેચમાં પણ નિકોલસ પુરન એ ફાસ્ટેડ જો હાફ સેન્ચુરી મારી શકતો હોય તો એની જોડે કોઈએ પાર્ટનરશીપ કરીને મેચને લાંબા અંતર સુધી લઈ જઈ છેલ્લે ચાર પાંચ ઓવર સુધી લઈ જઈ તેનું કોઈક અલગ પરિણામ આવી શક્યું હોત પણ નિકોલોસ પુરન જોડે કોઈ બી ઊભું ના રહ્યું તેના કારણે તેમને હારનો સામનો કરવો પડે વિશ્વજીતસિંહ અમારા દર્શક મિત્રોના ઘણા એવા પણ રિવ્યુ આવ્યા છે કે લીગમાં એમના કંગાળ પ્રદર્શન પાછળ બે મુખ્ય કારણો હતા આ કદાચ દર્શકોનો અભિપ્રાય છે આ માટે હું આપનો પણ અભિપ્રાય જાણવા માગીશ છે પહેલાં હું આપને દર્શકોનો અભિપ્રાય પણ જણાવી દઉં કે એના બે મુખ્ય કારણોમાં પહેલું કારણ હતું લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલની જોડી પર ટીમનો વધુ પડતો મદાર આ વિશે શું કહેશો સો ટકા આખી ટીમનો મદાર બંનેના ઓપનિંગ પાર્ટનરશીપ પર જ છે જે બંને ચાલ્યા બંને પચાસ રન કર્યા સો રનની ભાગીદારી કરી તો ટીમનો સ્કોર એસી નેવું જશે તો તેમના બોલર આસાની રીતે ડિફેન્ડ કરી શકશે પરંતુ જો તેમના ઓપનિંગ બેટ્સમેનો ફ્લોપ રહ્યા કોઈ બી એક તો તેમનું આખું જે મિડલ ઓર્ડર છે સતત નિષ્ફળ જાય છે તેના કારણે લો સ્કોરિંગ ગેમ થાય છે અને પાછળથી પછી બોલરો તેને ડિફેન્ડ કરી શકતા નથી ગઈકાલની મેચમાં બી આપણે ક્રિકેટમાં કહેવત છે કે તમારો રન ચેસ કરતી વખતે જો કોઈ બેટ્સમેન ઓપનિંગ બેટ્સમેન રનઆઉટ થાય તો તમે તેની નેવું ટકા મેચ ક્રિકેટમાં રન ચેસ કરતી વખતે હારો છો કાલે એવું જ થયું કે એલ રાહુલ અને મયંક અગરવાલ જ્યારે ઓપનિંગ બેટિંગ કરવા ઉતર્યા ત્યારે બંનેના બેટ ઉપર સારા બેટ ટાઈમિંગ થઈ રહ્યા હતા બોલ પરંતુ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે રાહુલ અને મયંક અગરવાલ વચ્ચે મયંક અગરવાલ વચ્ચે થઈ તેના કારણે મયંક અગ્રવાલ રનઆઉટ થયા અને ત્યારબાદ થોડું પંજાબની ટીમ પ્રેશરમાં આવી ગઈ અને તેના કારણે તેમનો હારનો સામનો કરો ખાસ કરીને વિશ્વજીત સિંહ બીજું પણ એવું તારણ સામે આવ્યું છે કે ફોર્મ ફાસ્ટ અને જે રિધમ બોલર્સ છે એ તમામ આઉટ ઓફ ફોર્મમાં છે સો ટકા શરૂઆતની મેચોમાં તમે જોયું હોય તો આપણો મોહમ્મદ સામી અને કોટ્રેલ એ સારી લાઇન અને લેન્થથી બોલિંગ કરી રહ્યા હતા પરંતુ ત્યારબાદ ક્યાંક ને ક્યાંક તેઓ તેમના પ્લાન એક્ઝિક્યુટ કરવામાં નિષ્ફળ રહ્યા છે તેમણે વિકેટ તો દરેક બોલરને વિકેટ તો લેવી જ હોય છે તેમના ટીમ માટે પરંતુ તેઓ બેટ્સમેનને એકોર્ડિંગ બોલ નાખવા જોઈએ તે નાખી શકતા નથી તેના કારણે તેઓને આ સામનો કરવો પડ્યો છે ખાસ કરીને વિશ્વજીતસિંહ હું એ પણ પૂછવા માંગીશ કે રાહુલ મયંક અને પૂરણ સિવાય અન્ય કોઈ બેટ્સમેન ચાલુ સિઝનમાં પચાસ થી વધારે રન કર્યા પણ નથી શું કહેશો આ વિશે સો ટકા સાચી વાત છે નિકોલસ પૂરણ કાલે સત્તર બોલમાં પચાસ રમ્યો બસ બાકી મેક્સવેલ કરુણ નાયર મનદીપસિંગ

ઓગણચાલીસ પોઈન્ટ બે ની એવરેજ અને એકસો અઠ્યોતેર પોઈન્ટ અઢારની સ્ટ્રાઇક રેટ થી એકસો ને છન્નું રન કર્યા છે પંજાબના બીજા કોઈ બેટ્સમેન ચાલુ સીઝનમાં પચાસ રન સુધી પહોંચી શક્યા નથી અને છ મેચમાં અડતાલીસ રન સાથે ગ્લેન મેક્સવેલ ટીમ માટે સૌથી વધુ રન કરનાર બેટ્સમેનની ભૂમિકામાં ચોથા સ્થાન ઉપર છે આ વિશે શું કહેશો અગાઉ મેં કહ્યું એમ જ કે મેક્સવેલ એ વર્લ્ડ લેવલ ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડ લેવલનો ફિનિશર છે તેને કુ સર પંજાબમાં એક ફિનિશરનો રોલ આપવામાં આવ્યો છે હવે જો મેક્સવેલ તેના રોલમાં ફિટ ના બેસે તો કિંગ્સ ઇલેવન પંજાબના જે સિલેક્ટરો છે કોચ છે કેપ્ટન છે તેમને મળીને પ્લેઈંગ ઇલેવનમાં મેક્સવેલને એક બે મેચ પૂરતો આરામ આપીને કોઈ બીજા યંગસ્ટરને આપણા તમે જોયું આઈપીએલમાં આખું યંગસ્ટર ઉપર આઈપીએલ ચાલી રહી છે બધા જ યંગસ્ટરો ખૂબ જ શાનદાર પર્ફોમન્સ કરી રહ્યા છે અને તેમની પ્રતિભા બહાર રહી રહ્યા છે તો આપણા ઇન્ડિયન આપણા ભારત દેશના ઘણા બધા યંગસ્ટરો કિંગ્સ ઇલેવન પંજાબની બેન્ચ પર બેઠેલા છે એમને તક આપવા જોઈએ ખાસ કરીને વિશ્વજીતજી વાત કરવામાં આવે તો ગઈકાલની જે મેચ રમાઈ હતી હવે તમે કઈ ટીમને વધારે સજેશન આપશો હું તો ચોક્કસપણે કિંગ્સ ઇલેવન પંજાબને સજેશન આપીશ કારણ કે હું એટલો લેવલ તો કોઈ એવું છે નહીં તો બી મારા મત પ્રમાણે હું સજેસ્ટ કરું તો કિંગ્સ ઇલેવન પંજાબે કે કેએલ રાહુલે કાં તો મયંક અગરવાલે એક ક્રમ નીચે આવવું જોઈએ અને ક્રિસ ગેલને ઓપનિંગનો ચાન્સ આપવો જોઈએ એક કે બે મેચ પૂરતો ભલે તમે ચાન્સ આપો પણ આપો ખરી કિંગ્સ પંજાબને ક્રિસ ગિલનો ચાન્સ આપવો ખાસ કરીને જે રીતે વિશ્વજીતની વાત કરી કે પંજાબ જે રીતના હાર્યું છે ગઈકાલની મેચમાં અને નાલેશીનો સામનો પણ કરવો પડ્યો છે અને કહેવાય છે કે હવે એની જે આગળની જે મેચો છે બધી પાણીપતના યુદ્ધની સમાન છે ત્યારે આ યુદ્ધના મેદાનની અંદર જે આઈપીએલનું આપણું મેદાન કહેવાય છે એમાં પંજાબ હવે કઈ રણનીતિ સાથે ઉતરશે એ પણ દર્શક મિત્રો હવે જાણવા માગે છે પંજાબની રણનીતિ હવે સ્પષ્ટ હોવી જોઈએ તેમના જે આખી પ્લેઇંગ ઇલેવન છે તેમના જે ગેર ખેલાડીઓ છે તેમને કોઈપણ જાતના પ્રેશર વગર પોતાની ગેમ ખાલી બતાવવી જોઈએ એમને હવે એવું ના વિચારવું જોઈએ કે અમારે આઠમાંથી સાત મેચ જીતવી છે તમારે ખાલી એવું વિચારવું જોઈએ કે તમે પોતપોતાની ગેમ રમો પોતપોતાનું સર્વસ્વ આપી દો અને તો જ તમે આ ટીમો એક ટીમ થઈને રમશો તો ચોક્કસ પ્રમાણે આઠમાંથી સાતસો આઠમાંથી આઠ બી જીતી શકશો

સીએસકે અને કે કે આરની મેચોમાં તેણે જે મેચો જે રાજસ્થાનની શારજામાં રમાઈ તે બધી જ મેચો તે વિન વિન થઈ છે અને બાકી દુબઈ અબુ ધબીમાં જે રાજસ્થાન મેચો રમી ત્યાં ક્યાંક ને ક્યાંક મોટા ગ્રાઉન્ડનું કારણ હોય કે કઈ બી વિકેટ અલગનું કારણ હોય તેમના બેટ્સમેનો એ વિકેટ પર રન બનાવવામાં નિષ્ફળ રહ્યા છે તેના કારણે રાજસ્થાને આ મેચ જીતવી બહુ જ જરૂરી છે અને રાજસ્થાનનો એક મોટો બેનિફિટ એ છે કે આ મેચ આજની મેચ એ જે બે મેચ જીત્યા શારજા ત્યાં જ રમવામાં આવી છે તેના કારણે રાજસ્થાનને સૌથી મોટો બેનિફિટ આ મેચ જીતવામાં એનું મેદાન સારજા રહેશે વિશ્વજીતભાઈ છેલ્લે આપણે એક સવાલ કરી લઈએ કે તમારા મંતવ્યમાં કઈ ટીમ જીતશે આજે આજે ચોક્કસપણે હું કહું તો મને લાગે છે ત્યાં સુધી રાજસ્થાન આ મેચ જીતશે કારણ એનો બેનિફિટ કે જે બી બેટ્સમેન સંજુ સેમસન છે બટલર છે અને સ્ટીવ સ્મિથ છે ત્રણે ત્રણ બેટ્સમેનો અત્યારે અત્યારે ફોર્મમાં છે અને શારજાના મેદાન ઉપર ખાસ કરીને સંજુ સેમસને એક સેન્ચુરી મારેલી છે તેનો કોન્ફિડન્સ એને અલગ લેવલ પર લઈ જશે અને આ ગ્રાઉન્ડ ઉપર તે ચોક્કસ પ્રમાણે રાજસ્થાનને જીત આપવામાં સફળતા પ્રાપ્ત કરશે ખૂબ સરસ તો દર્શક મિત્રો આ હતી ગઈકાલની અને આજની થનાર મેચની રોચક માહિતી અને રોચક માહિતી આપવા બદલ વિશ્વજીત સિંહ રાઠોડ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ફરી એકવાર ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તો દર્શક મિત્રો ક્રિકેટ જગતની આવી જ રોચક અને અવનવી વાતો અને એક્સપર્ટના મંતવ્યો સાથે અમે આપની સમક્ષ ફરી હાજર થઈશું ત્યાં સુધી જોતા રહો લાઈવ ગુજરાત ન્યૂઝ અવાજ